બોટાદ શહેર સહિત જિલ્લામાં ધીમીધારે વરસાદ પડવાનો શરૂ થયો છે. વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં છે, જ્યારે મગફળી કપાસ સહિતના ઉભા પાકોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બોટાદમાં બોટાદ શહેર સહિત જિલ્લાભરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ઉભા પાકોને નુકસાન થવાની પણ ક્યાંક ભીતિ સેવાઈ રહી છે. ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. તો આ વખત તો ચોમાસું કહી શકાય કે સમગ્ર રાજ્યમાં 140% વધુ વરસાદ અને હવે ચોમાસું લગભગ પૂર્ણ થવાના આરે છે, એવામાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. બોટાદ શહેર સહિત જિલ્લાભરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો અને આ વરસાદના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ખાસ કરીને ખેડૂતોએ જો ઉભા પાકો જે છે ઉભા પાકોને નુકસાન થવાની ક્યાંક ભીતિ સેવાઈ રહી છે. જોવું રહેશે કે વરસાદ કેટલો પડે છે અને હજુ પણ કેટલું નુકસાન ખેડૂતો ભોગવશે. સંવાદદાતા રઘુવીર મકવાણા જોડાઈ ચુક્યા છે. રઘુવીર, જે પ્રકારે બોટાદ શહેર સહિત જિલ્લાભરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે, આ કેટલા સમયથી કેટલા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્રમાં વિસ્તારોમાં વરસાદની જે આગાહી હતી, જે આગાહી પ્રમાણે હાલ આજે બોટાદ જિલ્લાનો જે બરવાળા તાલુકો છે, તે બરવાળા તેમજ બોટાદ શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો. ચોક્કસથી કહી શકાય કે એક વરસાદી માહોલ ફરીવાર ઉભો થયો હતો, જેને લઈને ધરતીપુત્રોમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને કપાસ, મગફળી સહિતના જે ઉભા પાકો છે, ઉભા પાકોને નુકસાન થવાની ભીતિ લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. જી રઘુવીર, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. ઉભા પાકોને હાલ તો નુકસાન થવાની ભીતિ છે અને ખેડૂતો ફરી એકવાર વરસાદના કારણે હેરાન થઈ રહ્યા છે. તો ગીર સોમનાથમાં વરસાદ થયો અને ગીર ગઢડાના વેરાવળ આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત થયા છે. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. લુણાવાડા સંતરામપુરના આસપાસના વિસ્તારમાં વરસાદ થયો અને વરસાદ પડતા ખેડૂતોનો પાક નિષ્ફળ થવાની ભીતિ સેવાઈ રહી છે.